नमस्कार, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સમર્થકોનું દેડિયાપાડા બંધના એલાન. બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ. દેડિયાપાડામાં ચુસ્ત પોલીસના બંદોબસ્ત ગોઠવાયો. ભરૂચમાં સરકારી બાબુ અને પોલીસના દિવાળી તહેવારના વ્યવહાર પર એસીબીએ 24 કલાકમાં જ બે બોમ્બ ફોડી થુરસુર્યું કર્યું. નેત્રંગમાં ગુરુવારે રૂપિયા 50,000ની લાંચમાં કોન્સ્ટેબલ ટ્રેપ થયા બાદ આરએફઓ 5 લાખની લાંચ લેતા ઝડપાયો. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફોરેસ્ટ કર્મીઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરી દડાવવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આજ રોજ સમર્થકોએ દેડિયાપાડા બંધના એલાન આપતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્યના પત્ની શકુંતલાબેન વસાવા, ધારાસભ્યના પીએ જીતેન્દ્ર વસાવા અને એક ખેડૂત રમેશ વસાવા સહિત 8 લોકો સામે ફોરેસ્ટ કર્મીઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે રાઉન્ડ ફાયરિંગ કરી ડરાવવા સહિત આર્મ્સ એક્ટ, રાયોટિંગ અને અન્ય કલમો હેઠળ દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પોલીસ ધારાસભ્યના પત્ની પીએ તેમજ ખેડૂતની અટકાયત કરી હતી, જ્યારે નર્મદા પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાની શોધખોળ હાથ ધરાઈ છે. પણ ધારાસભ્ય હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. તેવામાં પોલીસે ઝડપાયેલ ત્રણેય ઇસમોને દેડિયાપાડા કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે ધારાસભ્યના વકીલોએ રજૂઆત કરતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા, જેથી ધારાસભ્યની પત્ની પીએ અને ખેડૂતને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જ્યારે આજ રોજ ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધાઈ હોવાના આક્ષેપ સાથે ધારાસભ્યના સમર્થકોએ દેડિયાપાડા બંધનું એલાન આપ્યું હતું. જે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આ બંધને નિષ્ફળ બનાવવા માટે ખુદ સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરો બજારમાં દુકાનો ખોલવા નીકળ્યા હતા. બંધના એલાનને પગલે દેડિયાપાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધારાસભ્યના સમર્થકોએ એમએલએ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ રદ કરવાની સાથે ન્યાયની માંગ કરી છે. તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે આ બંધને સફળ બનાવવા માટે ભાજપના જ કેટલાક નેતાઓ અંદરખાને કામ કરી રહ્યા છે. આજે કેટલાક વેપારીઓ બજાર ખોલે છે, દુકાનો ખોલે છે અને કેટલાક ક્યાંક આવા તો ત્યાં પહોંચી જાય, બીજું કશું નથી કરતા, ફોટો પાડે છે અને ફોટો પાડીને એમ કહે છે કાલે કઈ જવાના, એટલે સ્વાભાવિક પહેલાં લોકો પાછા બજાર બંધ કરી દે, આ સ્થિતિ છે. પરંતુ એમાં કેટલાક અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે વિધાનસભામાં ચૈતન્યને મદદ કરનારા લોકો આજે આ બજાર બંધના એલાનમાં એમને સમર્થન કરી રહ્યા છે. આ વાત કોણે કહી? વેપારીઓ મને રૂબરૂ મળીને કહી છે. સાહેબ, એક બાજુ તમે બજાર ખુલ્લું રાખવાની વાત કરો છો અને બીજી બાજુ ભાજપના કેટલાક આગેવાનો અમને એવું કહે છે કે તમે બંધ રાખો, અમારે જવું ક્યાં? આ જે વસ્તુ મને પ્રત્યક્ષ અહીંના વેપારીઓ વાત કરી છે અને આવનારા દિવસોમાં આ વાત હું પાર્ટી સમક્ષ મૂકવાનો છું કે પાર્ટીને આ રીતના નુકસાન પહોંચાડનાર તત્વોને ક્યારે પણ સાંકી નહીં લેવું જોઈએ. તેનું એલાન એટલા માટે આપવામાં આવ્યું છે. આજે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને એના ઉપર ખોટા ખોટા કેસીસ જે થયા છે એ પાયાવિહીણો છે. મજબૂતથી અમે એને પુરાવા બી આપવા માટે તૈયાર છે, પણ એન કેન પ્રકારે આ ભાજપની સરકાર અમારા જે ધારાસભ્યને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એમાં હું સખત શબ્દોથી વખેડી નાખું છું. ઝપાઝપી થયેલી, આ તો પહેલાં મારામારી થઈ, પછી પિસ્તોલ આવી ને પછી ફાયરિંગ થયું, એ બધી ઉપજાવી કાઢેલી વાત છે અને હજુ બીજું થવાનું છે, અમે જાણીએ છીએ. તમને કેવું લાગે કે આની પાછળ કોણ હોઈ શકે? ભાજપને સત્તાધારી પાર્ટીની જ આ વાત છે. તંત્રોનો એ લોકો ગેર ઉપયોગ કરે છે, પણ અમે સંવિધાન પર વિશ્વાસ રાખીએ છીએ અને સંવિધાનથી અમે લડી લઈએ. પાડા ખાતે બંદોબસ્ત અમારો સંપૂર્ણપણે ચાલુ છે. વધારેમાં વધારે અધિકારીઓ હાલ અહીંયા ઉપસ્થિત છે. દેડિયાપાડા શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં શાંતિ છે. જે દુકાનો માટે બંધ આપવામાં આવેલું છે એ અનુસંધાને તમામ દેડિયાપાડાના નાગરિકો અને વ્યાપારી મિત્રોને આપના માધ્યમથી અમારી અપીલ છે કે આપને કોઈ જબરજસ્તીથી બંધ કરાવવા માટે જો કોઈ આપણને ફોર્સ કરે કે આપને કોઈ પણ પ્રકારની ધાક ધમકી આપે તો વિના સંકોચે આપ અમારો સંપર્ક કરી અને અમારી પાસેથી મદદ મેળવી શકો છો. શહેરમાં સંપૂર્ણ શાંતિ છે અને કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 24 કલાકમાં એસીબીએ છટકું ગોઠવી રૂપિયા 5 લાખની લાંચ લેતા આરએફઓ અને 50,000ની લાંચ લેતા પોલીસ જવાનને રંગે હાથ પકડી લીધા. નેત્રંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓ સરફરાજ ઉમરભાઈ ગાંચી આજે શુક્રવારે સમી સાંજે અંકલેશ્વર ઓમકાર કોમ્પ્લેક્સની સામે રોડ ઉપર સરકારી વાહનમાં જ લાખોની રોકડી કરવા જતા પકડી લેવાયા છે.
नर्सरी तेमज कंस्ट्रक्शनों धंधो करता फरियादी सरकारी कामना ऑनलाइन टेन्डर भरी ते टेन्डर पास थे कंस्ट्रक्शन ने लगत काम करे छे। अने तेओ वर्ष 2022 में वन विभाग टेन्डर भरता टेन्डर मंजूर थता भरूच खाते काम चालू कर्युं हतुं। टेन्डर में नर्सरी नुं काम तेमज अलग अलग प्रकारना सीविलना काम करवाना हता। आ तमाम काम अंतर्गत अंदाजे 1,40,00,000 जेटलुं बिल फरियादीए आरएफओ नेत्रंग अने आरएफओ भरूचने आपेल जे कामना बिल पेटेना रूपया 1,21,00,000 फरियादीने चेक पेमेंटथी मळेला हता अने बाकीना बिल पेटे लेवाना थता नाणा माटे आ कामना फरियादी आ कामना आरोपी सरफराज कांची आरएफओ नेत्रंग तथा इन्चार्ज भरूचने रूबड़ूमां मळता आ कामना फरियादीने जणावेल के तमारे जूना अने चालू पेमेंट पास करावा होय तो मने उच्चक रूपया 25,00,000 आपवा पड़शे અને ચાલુ કામના પછીથી અને જણાવતો રહીશ આ રૂપિયા 25,00,000 આપશો તો જ હું આ બિલો ઉપર સહી કરી આગળ મોકલીશ જેથી આ કામના ફરિયાદીએ તે વખતે હા પાડતા તેઓ ઉપરોક્ત પેમેન્ટ રિલીઝ કરેલ જેથી ફરિયાદીએ આ કામના આરોપી સરફરાજ કાંચીને રૂપિયા 10,00,000 આપી દીધેલા અને બાકીના રૂપિયા 15,00,000 5,00,000 કરી 3 હપ્તે આપવાનું નક્કી કરેલ જે રૂપિયા 5,00,000ની લાંચની રકમ આ કામના ફરિયાદી આ કામના આરોપી સરફરાજ ગાંધીને આપવા માંગતા ના હોય જેથી પોતાની ફરિયાદ જાહેર કરતા તેઓની ફરિયાદ આધારે આજ રોજ તારીખ 3/11/2023ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા છટકામમાં આ ફરિયાદી પાસેથી રૂપિયા 5,00,000ની માંગણી કરી સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયું હતું। આપના ધારાસભ્ય ચેતર વસાવાના વિરુદ્ધ ગુનો દાખલ થતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્ય આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને પત્ની સંકુતલા વસાવા સહિત 8 લોકો સામે ફોરેસ્ટ કર્મીઓને માર મારી ધામધમકી આપવા હોવાના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેનો સખત શબ્દોમાં વખોડી કાઢી આ ફરિયાદ ખોટી હોવા સાથે તેને રદ કરવાની માંગ સહિત યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ખોટી રીતે સરકારની તાનાશાહી ભાજપની તાનાશાહી સરકારે ખોટી રીતે એમના વિરુદ્ધની અંદર એક ગુનો દાખલ કરવા માટે તોડપાણી કર્યું છે। વન વિભાગના અધિકારીઓને ખોટી રીતે હેરાનગતિ કરી છે, જાનથી મારી નાખવાની ધમકી આપી છે, આવી ખોટી કલમો લગાવી અને ચૈતરભાઈના વિરુદ્ધની અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબને અમે એટલી જ રજૂઆત કરીએ છીએ કે આને ઊંડાણપૂર્વક તપાસ કરી અને યોગ્ય ન્યાય આપે અને ચૈતરભાઈના વિરુદ્ધમાં જે કંઈ પણ ગુનો દાખલ થયો છે એને સ્થગિત કરવામાં આવે અને સચ્ચાઈનો સાથ આપવામાં આવે। આદિવાસી સમાજને આજે જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે તો આજે આદિવાસી જે યુવા નેતા છે એમને ન્યાય મળે એટલી જ અપીલ છે। અંકલેશ્વરની આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નેશનલ કેડેટ ક્રોપ્સ નેવલ વિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ ગુજરાત નેવલ વિંગ યુનિટ કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્વપ્નિલ શર્માના હસ્તે તકતી અનાવર અને રિબિન કટિંગ દ્વારા નેશનલ કેડેટ ક્રોપ્સ નેવલ વિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદઘાટનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને આમંત્રિતો તેમજ સારા પરિવાર ઉપસ્થિત રહ્યું હતું। ये गर्व की बात है आज की आरएमपीएस स्कूल में एक मेरी यूनिट की तरफ से एक हाफ ट्रूप स्टार्ट हुआ है नेवल एनसीसी का, थैंक्स टू कलेक्टर सर, थैंक्स टू लोकल एडमिनिस्ट्रेशन, थैंक्स टू पुलिस डिपार्टमेंट। होपफुली वी विल बी सीइंग कुछ और डेवलपमेंट होंगे यहाँ एंड फायरिंग रेंज भी बनेगी एंड कांग्रेचुलेशन टू अंकलेश्वर भरूच एंड ऑल द लोकल पीपल, कांग्रेचुलेशन। નેવલનું એનસીસી યુનિટ જે શરૂ થયું છે એક બહુ મોટી એક ડેવલપમેન્ટ છે આપણા વિસ્તારમાં, કેમ કે બાળકોને એનસીસીની એક સારું એવું ટ્રેનિંગ મળશે, એનસીસી થકી એમનું કેરેક્ટર, એમની ડિસિપ્લિન આ બધાનું એક નિર્માણ થશે। આજે આપણા સેકન્ડ ગુજરાત નેવલ યુનિટ છે એના આપણા કમાન્ડર સાહેબ શ્રી શર્મા સાહેબ પણ આજે હાજર રહ્યા અને ખૂબ સુંદર રીતે આજે હાફ જેને કહેવાય એટલું કે 50 વિદ્યાર્થીઓની પહેલી બેચ શરૂ થઈ છે। આ થકી અમે ભરૂચ જિલ્લામાં વધારેમાં વધારે એનસીસીના યુનિટ્સ થાય જેની થકી ખૂબ વધારે વિદ્યાર્થીઓ આમાં સારી રીતે પોતાનું કેરેક્ટર બિલ્ડિંગમાં જાય એવી શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ। ભરૂચ તાલુકાના પગુઠણ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી મહાકાય અજગરને જીવદયા પ્રેમીઓએ પકડી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। ભરૂચ તાલુકાના પગુઠણ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં અજગર દેખાતા ગ્રામજનોએ નેચરલ પ્રોટેક્ટ ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી, જેને પગલે નેશનલ પ્રોટેક્ટ ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને જાહિદ દિવાન મેહુલ વસાવા તેઓની ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 12 ફૂટ લાંબા અજગરને પકડી પાડી તેને વન વિભાગમાં સોંપવામાં આવ્યું હતું।
આજગરને વન વિભાગ દ્વારા દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આરસીસી દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને આરસીસી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે 8મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આરસીસી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આયુર્વેદિક દ્રષ્ટિએ સારવાર આપવામાં આવી હતી। આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંડિયા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર વસંત પ્રજાપતિ, આરસીસી પ્રમુખ શૈલેષ દવે અને સભ્યો તેમજ પાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। અદાણી પેટ્રોનેટ ડેશબોર્ડમાં દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળીના તહેવાર પહેલા જ અદાણી ફાઉન્ડેશન અને સખી મંડળ દ્વારા દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળની બહેનોએ જાતે બનાવેલ અલગ અલગ પ્રકારની લેધરના શૂઝ અને કપડાના બેગ, ગૌશાળા મહિલા સખી મંડળ દ્વારા સુવા ગાયના છાણમાંથી બનાવેલ દીવડા અને અન્ય વસ્તુઓ, જયદેવ મોગરા માં સખી મંડળ નેત્રંગ વાંસમાંથી બનાવેલી અલગ અલગ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓનું વેચાણ કર્યું હતું। આ મેળામાં મળીન હેર, ડેજપોર્ટના પંકજ સિન્હા અને આમંત્રિતો તેમજ અદાણી પેટ્રોનેટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર જાડીસીની સુપશ્રી પિગમેન્ટ લિમિટેડ કંપની દ્વારા પૂરગ્રસ્ત જૂના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયું। નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને કારણે અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં પૂરના પાણી ફરી વળતા શાળામાં ભારે નુકસાન થયું હતું, જ્યારે વિદ્યાર્થીઓના પુસ્તકો અને ગણવેશ તણાઈ જવાથી તેઓ યુનિફોર્મ વિના થઈ ગયા હતા। જે વિદ્યાર્થીઓની વહારે અંકલેશ્વર જીઆઈડીસીની સુપશ્રી પિગમેન્ટ લિમિટેડ કંપની અને બાયસિકલ એન્ડ રનર્સ ક્લબ ઓફ અંકલેશ્વર આગળ આવ્યું છે। કંપની દ્વારા ગામની પ્રાથમિક શાળાના તમામ બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કે શ્રીવાસ્તન, ગીતા શ્રીવાસ્તન, કિરણ મોદી, મોહમ્મદ જાડલીવાલા અને કિરણ સિંહ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યું હતું। પણ નુકસાન તો ઘણું થયું, એમાં અમે થોડું કોન્ટ્રીબ્યુટ કરીએ અને જે છોકરાઓના યુનિફોર્મ ને બધાનું બહુ ખરાબ નુકસાન થઈ ગયેલું, એમાં ખાલી એક જોડ યુનિફોર્મ આપવા માટે આજે શુભશ્રી પિગમેન્ટ્સ અને અંકલેશ્વર બાયસાયકલ ક્લબ અને રનર્સ ક્લબ અમે ત્રણેય મળીને અથા પ્રયત્નથી આજે અમે આ છોકરાઓને એક સેટ યુનિફોર્મ આપી રહ્યા છે। અમારો એ છે સેવા પરમ ધર્મો, આપણાથી જે બની શકે આપણે આપણી સોસાયટીને પાછું આપવું જોઈએ અને આ બાળકોનું ભવિષ્ય જેની માટે આ સ્કૂલના પ્રિન્સિપલ કિરણ બેન એક આશાના કિરણ તરીકે એમની માટે કામ કરી રહ્યા છે અને એમને આખો સ્ટાફ અમે એમને ખૂબ બિરદાવીએ છીએ। ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વરના જીનીવાલા કેમ્પસ સ્થિત ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આચાર્ય ડોક્ટર કે એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આસિસ્ટન્ટ કલેક્ટર નતીસા માથુર, મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર રાજેશ પુરોહિત, રિંકલબેન વસાવા, પારૂલબેન વાઘેલાએ વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નોંધણી કરાવવા અને મતદાન જાગૃતિ અને સુધારણા કાર્યક્રમ અંગે સમજ આપી હતી। આ કાર્યક્રમમાં વરિષ્ઠ અધ્યાપક ડોક્ટર જી કે નંડા, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર રાજેશ પંડ્યા, ડોક્ટર જયશ્રી ચૌધરી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવી મુંબઈ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં અંકલેશ્વરના ધ્રુવ સોલંકીએ ગોલ્ડ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રાષ્ટ્ર લેવલે રોશન કર્યું। તાજેતરમાં નવી મુંબઈ ખાતે સ્ટેટ લેવલ બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં મૂળ અંકલેશ્વરના અને હાલ વડોદરામાં રહેતો ધ્રુવ સોલંકીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। આ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ફાઇનલમાં ગુજરાતના અંકલેશ્વરના ધ્રુવ સોલંકીએ મહારાષ્ટ્રના અંગતસિંહને પછાડી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું। કોચ મિને સોલંકીના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશીપ માટે તૈયારી કરતું હતું। ધ્રુવ સોલંકીએ સ્ટેટ લેવલ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા પરિવારજનો અને મિત્રોએ તેને શુભેચ્છાઓ આપી હતી, જ્યારે ધ્રુવે નેશનલ લેવલે ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી। बहुत मेहनत की है, पूरे टाइगर क्लब ने बहुत मेहनत की। आई एम सो थैंकफुल टू ऑल टाइगर क्लब मेंबर एंड सो मच थैंकफुल टू मीने सोलंकी, माई सर, माई गुरु जी, माई कोच। थैंक यू सो मच सर फॉर एवरीथिंग। मैं यहाँ पे रुकूंगा नहीं, मैं और मेहनत करूंगा और आगे जाऊंगा। मैंने महाराष्ट्र में गुजरात को रिप्रेजेंट किया है, मैं और मेहनत करूंगा और एक दिन इंडिया को रिप्रेजेंट करूंगा। बस आप ऐसे ही प्यार करते रहना, ऐसे ही सपोर्ट करते रहना। थैंक यू सो मच एवरीवन। અંકલેશ્વરમાં રહેતા સામાન્ય પરિવારનો તૌસિફ કુરેશી ગુજરાતી સિરિયલ અને બોલિવૂડમાં અભિનયના ઓજસ ફેલાવી રહ્યો છે। અંકલેશ્વરમાં રહેતા અલ્તાફ હુસેન કુરેશીના પુત્ર તૌસિફ કુરેશી છેલ્લા 3.5 વર્ષથી કલર્સ ગુજરાતીમાં આવતી મારું મન મોહી ગયું,
सोनी टीवी पर हम रहे ना रहे, कलर्स पर शिवशक्ति अने चार बॉलीवुड मूवी तेमज त्रण संगीत आल्बम में पोतानी एक्टिंग नो जादू रेलाव्यो छे। गुजराती अने बॉलीवुड में पोताना ओजस फैलावी जाणीता बनेल तौसिफ कुरेशी हाल अंकलेश्वर में पण लोकोना फेवरेट बन्या छे। तेओने अभिनय बदल एवॉर्ड पण मळ्यो छे। कलाकार पुत्रनी प्रगति ने लई तेना माता पिता पण खुशखुशाल जोवा मळ्या हता अने पोताने पुत्र वधु आगळ वधे प्रार्थना करी रह्यो छे। મારા છોકરાઓમાં ટેલેન્ટ છે તો એમને મેં પ્રોત્સાહન કર્યા, તેમણે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં ઓડિશનને આપ્યા, એમાં બી એ લોકો પાસ થયા, તો પછી આગળ મૂવીમાં અને સિરિયલોમાં બી એ લોકોએ કામ કર્યું, હમણાં જસ્ટ થોડા ટાઈમ પર એ લોકોને એવોર્ડ બી મળ્યો, તેને એ લોકોને અમે પૂરા સપોર્ટ કરીએ છીએ કે એ લોકો આગળ વધે। મારા છોકરા છે તો સિરિયલમાં મૂવીમાં કામ કરે છે, અમારી એવી ઈચ્છા છે કે આગળ અમારો છોકરો કંઈ કરી શકે। એમાં પપ્પાનું સપનું હતું કે મેં આ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું, મેં ઘણી જગ્યા પર ઓડિશન આપ્યા, બરોડા ઓડિશન આપ્યા, ભરૂચ ઓડિશન આપ્યા, મુંબઈ ઓડિશન આપ્યા, અમદાવાદ ઓડિશન આપ્યા, મેં ગુજરાત ટોપ મોડલમાંથી મોડલિંગ કરેલી છે, પછી મને એક ચાન્સ મળ્યું કે મેં કલર ગુજરાતી પર મારો મન મોરીજીમાં વર્ક કરવાનો મને ચાન્સ મળ્યો, મેં કલર ગુજરાતીમાં વર્ક કર્યા, મને ત્યાંથી એક ફ્રેન્ડનો સપોર્ટ મળ્યો છે, મારા મમ્મી પપ્પાનું ઘણો સપોર્ટ મળ્યો છે મને, એના પછી મેં મુંબઈમાં સોની પર કલર્સ પર પછી બોલિવૂડ મૂવીમાં ઘણી મૂવીમાં મેં કામ કર્યું છે, 5-6 મૂવીમાં મેં કામ કર્યું છે, 3-4 સિરિયલમાં મેં કામ કર્યું છે, તે ટી સિરીઝ સોંગ કર્યું છે મેં, એના પછી મને કલર્સ પર મેં શિવશક્તિમાં કામ કર્યું છે, સોનીના ઉપર મેં મારું હમ રહેના રહેમાં વર્ક કર્યું છે, એના પછી મને એવી ઈચ્છા છે કે હજુ આગળ વધીને મેં આંકલેશ્વરનું નામ રોશન કરે, મારા મમ્મી પપ્પાનું ઘણો સપોર્ટ છે, મારા ભાઈનો મને ઘણો સપોર્ટ છે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ પ્રોજેક્શન મોપિંગ શો અને નર્મદા આરતીનો લાભ લઈ મંત્રમુગ્ધ બન્યા હતા। કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગુરુવારે સાંજે એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા, જેઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને પ્રોજેક્શન મેપિંગ શોનો આનંદ માણ્યો હતો, જેની ભવ્ય રજૂઆત જોઈ મંત્રી મંત્રમુગ્ધ થઈ ગયા। જ્યારે મોડી સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર બંધનો નજારો પણ માણ્યો હતો, તો ડોક્ટર જીતેન્દ્રસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ નર્મદા આરતીના દર્શન કર્યા હતા અને નર્મદા આરતીની આધ્યાત્મિકતા જોઈ ભક્તિભાવથી પરિપૂર્ણ થઈ ગયા। નર્મદા આરતી બાદ ઘાટ ઉપર લેઝર શોનું પ્રદર્શન નિહાળ્યું હતું। મુલાકાત દરમિયાન ડોક્ટર જીતેન્દ્રસિંહનું ડેપ્યુટી કલેક્ટર શિવમ બારિયાએ સ્વાગત કર્યું અને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુમેન્ટો અને એક પુસ્તક ભેટમાં આપી હતી। આ પ્રસંગે ડોક્ટર સિંહ સાથે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટ એકેડેમીના ડાયરેક્ટર શ્રીરામ તરણની ક્રાંતિ પણ ઉપસ્થિત હતા। અંકલેશ્વર ભરૂચ જૂનાનેસન હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજ પાસે આવેલ ચા નાસ્તાના સ્ટોલને તસ્કરોએ નિશાન બનાવી 3 બેટરીઓ મળી અંદાજિત 20,000ના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા। શિયાળો જામતા જ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજ પાસે આવેલ જીમી ચા નાસ્તાના સ્ટોલ ચલાવતા ધર્મેશભાઈ ગલ્લો બંધ કરી ઘરે ગયા હતા। તે દરમિયાન ગતરાતે તસ્કરોએ ચા નાસ્તાના સ્ટોલને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ કેબિનને લગાવેલ તાળું તોડી અંદર રહેલ 3 બેટરીઓ મળી અંદાજિત 20,000ના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં ચોરીની ઘટના સામે આવી છે। અમારે જે આજે રાત્રે ચોરી થઈ છે તેમાં 3 બેટરી લઈ ગયા છે, અગાડી પણ 4 વખત ચોરી થઈ, 3 વખત ચોરી થઈ, તેમાં બધું સાફ કરી ગયેલા અને એમાં અમે રેલમાં બધું ખતમ થઈ ગયેલું અને આવી મહા મુશ્કેલીમાં અમારે ત્યાં આવી ચોરી થઈ। વાલિયા પોલીસ મથકના લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગના 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ પોલીસે ઝડપી પાડ્યો। વડોદરા સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા 5 દિવસમાં વિવિધ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવ યોજવા આપેલ સૂચનાને આધારે પેરોલ ફોર્સ સ્કવોડના PSI VA રાણાના માર્ગદર્શન હેઠળ ASI ગિરીશભાઈ, હેડ કોન્સ્ટેબલ મગનભાઈ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકના લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગના 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા કપાટ રોડ ઉપર ઝવેરનગર સોસાયટીમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામમાં તાડફળિયામાં રહેતો કિરણ ઉર્ફે ગમો વસાવાને ઝડપી પાડ્યો હતો।
समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर। આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સમર્થકોનું દેડિયાપાડા બંધના એલાન, બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, દેડિયાપાડામાં ચુસ્ત પોલીસના બંદોબસ્ત ગોઠવાયો, ભરૂચમાં સરકારી બાબુ અને પોલીસના દિવાળી તહેવારના વ્યવહાર પર એસીબીએ 24 કલાકમાં જ 2 ફોર્મ ફોડી સુરસુર્યું કર્યું, નેત્રંગમાં ગુરુવારે ₹50,000ની લાંચમાં કોન્સ્ટેબલ ટ્રેપ થયા બાદ આરએફઓ 5 લાખની લાંચ લેતા ઝડપાયો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।